નમસ્કાર દર્શક મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. તો ચાલો આજના આ વિડીયોમાં આપણે મહાદેવની આરતીના દર્શન કરવાના છે. મહાદેવના દર્શન કરશું અને મહાદેવના મંદિરના દર્શન કરશું. તો આ વિડીયોમાં શેક સુધી બન્યા રહેજો, સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, આ વિડીયોને શેર કરજો અને કોમેન્ટ કરજો. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જઈ રહ્યા છીએ ગાંધીધામથી 6 કિલોમીટરના અંતરે આવેલ મહાદેવ માલારા મહાદેવનું મંદિર. તો ચાલો જઈએ અને આપણે આજ મહાદેવના સાક્ષાત દર્શન કરીએ. તો એક્ઝેટ દર્શક મિત્રો, આપણે આવી પહોંચ્યા છીએ માલારા મહાદેવના મંદિર ખાતે. તો ચાલો અને અંદર જઈ અને મંદિરમાં આપણે દર્શન કરીશું. તો ચાલો મારી સાથે. તો જે આ દેખાઈ રહ્યું છે તે છે ભગવાન માલારા મહાદેવના પ્રાંગણ. અત્યારે હવે આપણે આગળ જઈએ અને મંદિરના તમને આજુબાજુના વાતાવરણના દર્શન કરાવી અને તમને મહાદેવના પણ અંદર દર્શન કરાવીશું. તો ચાલો. તો આ છે મંદિર મહાદેવનું અને આજે શ્રાવણ મહિનાનો સોમવાર હોવાથી ભાવિક ભક્તોની પણ ઘણી એવી ભીડ છે. તો ચાલો હવે આપણે અંદર મંદિરના ગર્ભગૃહમાં જઈ અને તમને ભગવાન ભોળિયાનાથના દર્શન કરાવીશ. તો ચાલો, આપણે આવી પહોંચ્યા ગર્ભગૃહમાં અને હવે જઈને આપણે મહાદેવના દર્શન કરીએ. તો ચાલો જોડાઈ રહેજો અમારી સાથે, મહાદેવના દર્શન કરો. મંદિરમાં મહાદેવના દર્શન કરી અને ખૂબ શાંતિનો અનુભવ થયો અને અંદર એકદમ સરસ મજાનું વાતાવરણ. અંદર એવું લાગે કે ભગવાન ભોળિયાનાથ સાક્ષાત બિરાજમાન છે અને તેમના દર્શન કરીને ખૂબ મજા આવી. તો મિત્રો, આ શ્રાવણ મહિનાનો સોમવાર અને અહીંયા હજી આજુબાજુ પણ કેટલા મંદિર છે તેના વિશે આપણે જોઈશું. અને મિત્રો, ખૂબ સરસ મજાનું આજ વાતાવરણ છે સંધ્યાનું, સાથે સાથે સંગીતમય સંધ્યાનું અહીંયા રસપાન પણ તમને કરાવી રહ્યા છીએ. તો ચાલો આગળ પણ હજી આ વિડીયોમાં જોડાઈ રહો અને વિડીયો જોતા રહો. તો મિત્રો, ગાંધીધામથી 6 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલ છે. ગલપાદર હાઈવેથી તમે આવી શકો છો અને ખૂબ અહીંયા ભાવિક ભક્તો પણ આજે આવી પહોંચ્યા છે પવિત્ર શ્રાવણ માસનો
દિવસ હોવાથી અત્યારે દર્શન બધા લોકો કરે છે. પછી હવે આરતીનો ટાઈમ થશે તો તમને આરતી દર્શન પણ અહીંયા કરાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, મંદિરના બાજુની સાઈડમાં પણ હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે. ત્યાં પણ ભક્તો દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. અને જસ્ટ હનુમાનજીના મંદિરની બાજુમાં કાલભૈરવ દાદાનું મંદિર આવેલું છે. ત્યાં પણ ભક્તો દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. તો તમે પણ આવો ત્યારે આ બંને મંદિરના દર્શન ચોક્કસ કરજો મિત્રો. હવે આપણે આગળ બીજું એક રામદેવજી મહારાજનું મંદિર છે તેના દર્શન કરીશું, જે પણ મંદિરના સાઈડના ભાગમાં આવેલું છે. તો અહીંયા અત્યારે સાંજનું વાતાવરણ છે અને ખૂબ સરસ મજાનું વાતાવરણ છે. તો સાથે સાથે હવે આપણે દર્શન કરીશું શ્રી રામદેવજી મહારાજના, અને પછી આગળનું તમને વિડીયોમાં વાતાવરણ કેવું છે અહીંયાનું એ બતાવીશું. મંદિરના પાછળના ભાગમાં વરુણદેવ, યમદેવ અને કુબેરદેવની મૂર્તિઓ પણ દ્રશ્યમાન થાય છે. અને હવે આરતીનો ટાઈમ થાય તો આપણે મિત્રો આ પાછળની જગ્યાના દર્શન કરી અને પછી આરતીમાં જોડાશું. તો ચાલો સૌ આરતીમાં જોડાઈએ હર હર મહાદેવના નાદ સાથે. બન્યા રહો. Thank you.
અને ગૌ માતાના લાભાર્થે આપણે દીપદાન કર્યું હતું. એક વાર બોલીએ માલારામ મહાદેવ. નમઃ પાર્વતી પતયે મહાદેવના મંદિરના દર્શન. અને હવે આપણે અહીંયાથી આ વિડીયોમાં રજા લઈશું અને પાછા ક્યારેક આ સ્થળના અવશ્ય દર્શન કરવા આવશું. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. સાથે સાથે મિત્રો, આ વિડીયોમાં તમને જો તમે દર્શન કરવા આવ્યા હોય તો કોમેન્ટ ચોક્કસ કરજો. તો મિત્રો, સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.